ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે જે પાઠ ચલાવી રહ્યા છે ખનિજ પોષણ વનસ્પતિનો ખોરાક એવું કહીએ તો ચાલે. વનસ્પતિને જરૂરી એવા ઘટકો ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શોધાયું કઈ તો કે એના માટે આપણે જોઈ જળ સંવર્ધન પદ્ધતિ કે શું કામ જરૂર પડી. આ ટેકનિક જે વોનસેચ નામના વૈજ્ઞાનિકે 1800 સાલની અંદર એણે આ બધી વસ્તુની ડિસ્કવરી કરી. આજે આપણે એવું વિચારીએ છીએ કે આ બધી વસ્તુની શું જરૂરિયાત છે, તો કઈ વનસ્પતિને કયા ખનિજ તત્વો અતિ આવશ્યક છે, કયા ખનિજ તત્વોને કારણે એની વૃદ્ધિ પ્રજનન અને એનો વિકાસ બહુ સારો થાય છે એ ઓબ્ઝર્વ કરવું છે. પણ ખબર કેવી રીતે પડે? કઈ જમીનની અંદર તો આપણે એનાલિસિસ કરી નથી શકતા. ધારો કે તમે ખાતર સ્વરૂપે નાખી પણ દીધું, પણ કયું તત્વ વનસ્પતિ દીધું કેવી રીતના ખબર પડે? તેના માટે જળ સંવર્ધન પદ્ધતિની આપણે અમુક ટેકનિકો જોઈ હતી, બરાબર. સતત સંવર્ધન પદ્ધતિ, ઓકે, એનએફટી તમે જોઈ, અને વાયુ સંવર્ધન પદ્ધતિ જેની અંદર આપણે ખનિજ પોષક તત્વોનો સ્પ્રે કરીએ છીએ, મારો કરીએ છીએ, અને જરૂરી પ્રમાણમાં આપીએ છીએ, એને સતત હલાવતા રહીએ છીએ, અને એની સાથે એરેશનની પણ વ્યવસ્થા કરેલી હોય છે. એ આધારે આપણે હવે જો મેઇન વસ્તુ ત્યારે આ કયું ખનિજ તત્વ અગત્યનું છે એ કેવી રીતના ખબર પડે? તો કે જેટલા ખનિજ તત્વો એટલે કે ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ જેટલા પણ પ્લાન્ટને જરૂરી છે એ નાખવાના. તો સર એમાં ફરક શું પડે? તો કે હવે બોલીશ એ શબ્દ ફરક ઉત્પન્ન કરશે કે એ જે સંવર્ધન માધ્યમ છે એમાં તમારે જોવું છે કે નાઇટ્રોજનની શું અગત્યતા છે. તો એ નાઇટ્રોજનને એની અંદર નાખવું નહીં, ફોસ્ફરસ જાણવું છે તો ફોસ્ફરસને એની અંદર નાખવું નહીં, તમારે આયર્નને જાણવું છે તો આયર્ન જેવા અગત્યના ખનિજ પોષક તત્વોને એ સંવર્ધન માધ્યમમાં નાખવા નહીં. હવે એ ન નાખવાને કારણે અથવા એની ગેરહાજરીને કારણે તમે જે પ્લાન્ટ ગ્રો કરી રહ્યા છો એ પ્લાન્ટ કોઈક વિશેષ તબ એની વૃદ્ધિ કે ગમે તે રીતે એની અંદર ખોળખા પણ સર્જાશે અથવા એની વૃદ્ધિ પર પુષ્પોદ્ભવમાં કશે પણ એને તકલીફ અનુભવાશે એ વસ્તુ દર્શાવે કે નાઇટ્રોજન કે ફોસ્ફરસ કે આયર્ન કે ક્લોરિન જે તમે નહોતું એડ કર્યું. એટલે પ્રેક્ટિકલ દરમિયાન તમારે સિંગલ ઘટક માઇનસ રાખવા, એટલે કે જેટલા પણ ખનિજ પોષક તત્વો છે એ માટે એક જ વનસ્પતિ લેવાની અને એને જળ સંવર્ધન ટેકનિકમાં બધા જ પોષક તત્વો એડ કરવાના. માત્ર જેને જાણવું છે એને ગેરહાજર રાખવું એ સારામાં સારી ટેકનિક. અને આ બાબત દ્વારા જ આપણે શીખી શક્યા કે અત્યારે જે ખાતર આવે છે લાઈક એનપી કે એવું લખેલું જ હોય, બરાબર. તમે જો એગ્રીકલ્ચર સાથે થોડા ઘણા પણ જોડાયેલા હોય, ઘરે ફાર્મિંગ દરમિયાન જો ખાતર લાવવામાં આવે તો અલગ અલગ પ્રમાણ બોલવામાં આવે, 22 22 22 12 32 16 આવા વર્ડ યુઝ કરવામાં આવે. એનપી કે ખાતર કહેવાય જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તો એ ખનિજ તત્વો અંદર એડ કરેલા હોય છે. સલ્ફેટ અને યુરિયા, એટલે કે સલ્ફર અને યુરિયા પણ બહુ જરૂરી છે, એને પણ શું કે સાથે ખનિજ પોષક તત્વો તરીકે એડ કરીએ છીએ. હું ફાર્મિંગની વાત કરું છું. હવે આ બધી વસ્તુ જો છે સત્ય તો જાણવું એ છે કે ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વના નામ જો મોડે કર્યા છે અને એ ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વને આપણે 1 by 1 by 1 શીખવાના છે. પણ એની પહેલા તમને એ થવું જોઈએ કે આ પરોક્ષ રીતે ખનિજ પોષક તત્વ વનસ્પતિને કયા કયા કામમાં આવે છે તો શીખવાની મજા આવશે. અને એ વસ્તુ એટલા માટે જરૂરી છે કે એ જ ઘટકો આપણે યુટિલાઇઝ કરીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? એ ઘટકો આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણા દેહમાં આવે છે અને એ જ બધા ખનિજ પોષક તત્વો દ્વારા આપણે આપણું જીવન નિર્વહન કરીએ છીએ. હવે સ્ટાર્ટ કરીએ, તેની અંદર સ્ટાર્ટ છે પણ એની અંદર આધાર અને સાલ જેવા વૈજ્ઞાનિકો દ્વારા વિશેષતઃ શું આપવામાં આવેલું, તો કે વિશેષતઃ મુદ્દાઓ આપવામાં આવેલા અને એક વિશેષ પ્રકારના માપદંડ પણ અહીં જાહેર કરવામાં આવેલા અને માપદંડ દ્વારા સમજ આપેલ છે તો એ આપણે જોવાની રહેશે. શું માપદંડ છે એ પણ અગત્યના છે. તમે જેટલા પણ ખનિજ તત્વોની વાત કરી રહ્યા છો એ ખનિજ પોષક તત્વ જોજો આવશ્યકતાને આધારે માપદંડ કાઢ્યા છે અને એની અંદર આ બહુ જ સારા અને કામના મુદ્દા રજૂ કરેલા છે કે તત્વ વનસ્પતિની જોજો વૃદ્ધિ વિકાસ અને પ્રજનન માટે બહુ જ આવશ્યક છે. એટલે એ હોવું જોઈએ અને હોવું જ જોઈએ. આ બહુ જ સારો મુદ્દો એ પણ સમજાય એવો છે કે હા સર સ્વાભાવિક વસ્તુ છે
જે વસ્તુની જરૂરિયાત છે તો અંદર હોવું જોઈએ. બીજો મુદ્દો શું કહે છે કે તત્વ સપોઝ વનસ્પતિને જમીનમાંથી ન મળતું હોય તો તો આપણે બીજું તત્વ આપી દઈશું એટલે ચાલી જશે? નો, નેવર. તમારે આ યાદ રાખવાનું રહેશે. પુષ્ટકારી ત્રણ માર્કની અંદર અથવા બે માર્કની અંદર કે ખનિજ પોષક તત્વની આવશ્યકતાના માપદંડના મુદ્દા જણાવો. તે તત્વની આવશ્યકતા વિશેષ એના વગર નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. ઓછામાં ઓછી માત્રા તો પણ આપવી પડશે, ઓછામાં ઓછી માત્રા તો પણ આપવી પડે, આપવી પડે, આપવી જ પડે. કોઈ અન્ય તત્વ દ્વારા આપણે ચલાવી લઈશું? ના, નહીં ચાલે. બરાબર, કોઈ અન્ય તત્વો દ્વારા તમે એને પ્રસ્થાપિત અથવા ચલાવી શકશો નહીં. એ ખનિજ તત્વ જોઈએ એટલે જોઈએ. તમે કોઈ પણ પ્રદેશની વાત કરો જ્યાં કાર્બનિક પોષક દ્રવ્ય ઓછા છે, એટલે કે રણની વાત કરીએ તો ત્યાં જે સર્વાયુથી વનસ્પતિ જે છે એ ત્યાં મળી આવતા જમીનમાં જે પણ ખનિજ પોષક તત્વ રહેલા છે એ જ ખનિજ પોષક તત્વ દ્વારા પોતાનું શું કે મોડિફિકેશન, પોતાના અનુકૂલનોને એને સેટ કર્યા છે અને એ જીવે છે. એટલે તમે ઓબ્ઝર્વ કરો તો ત્યાં પહેલો તો પાણીનો અભાવ, અને પાણી સિવાય ત્યાં કાર્બનિક પોષક તત્વનું લેયર બન્યું જ નથી જમીન પર, જેને કારણે ત્યાં અમુક કેક્ટર્સ વેરાયટી કે જે પાણીને સંચય કરી શકે અને વિશેષતઃ ઊંચા તાપમાનને પણ સહન કરી શકે એવી વેરાયટી ત્યાં જીવે છે. આપણા રેગ્યુલર ફાર્મિંગ દરમિયાન જોવા મળતા ક્રોપ ત્યાં થશે નહીં. હશે તો આવશ્યકતા હોવી જોઈએ, અન્ય તત્વ તમે નહીં ચલાવી શકો. અને છેલ્લું એ વનસ્પતિની અંદર ચયાપચયની ક્રિયામાં કેવું પ્રત્યક્ષ રૂપે ભાગ લેતું હોવું જોઈએ. જો એ નહીં હશે તો વનસ્પતિ પોતાનું જીવન નિર્વાહ કરી શકશે નહીં. ત્યાં ગુરુ પોષક તત્વ વિશેની માહિતી લખેલી છે, પણ હું તમને થોડું વિશેષ કહેવા માંગુ છું તે કે બે પ્રકારના પોષક તત્વની વાત કરી, ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ. તમને ખ્યાલ જ છે એ છે 10 mol/kg inverse કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. બરાબર છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ તમને પાસે માહિતી છે. હવે તમે જરા ચોંકજો કે હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન કાર્બન ચક્ર જેવા અલગ અલગ પ્રકારના ચક્ર દ્વારા તત્વ શું કે અથવા એ વાયુ સ્વરૂપમાં છે, છતાં પણ આપણા દેહની અંદર જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. મોટે ભાગના ઘટકો બાયોકેમિસ્ટ્રી પર લઈ જાઉં છું, અને મોટે ભાગે આપણે બોલીએ છીએ હાઇડ્રોકાર્બન સંયોજન. વર્ડ સાંભળજો, હાઇડ્રોકાર્બન CHO સંયોજન, જેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જેવા ઘટકોની આવશ્યકતા રહેતી હોય છે. અને તમે જાણો છો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તે CO2 અને H2O માંથી મળી રહે છે. તમને પણ હવે આ વસ્તુનું નિરાકરણ મળી જશે. આપણે વનસ્પતિને પાણી જેવા ઘટકો અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયામાં પોતાનું શું કે દેહની અંદર એબ્સોર્બ કરે છે, અને પછી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની અંદર ઉલ્લેખ છે. અને એ ખનિજ સ્વરૂપે અથવા તમને ખ્યાલ છે તે પ્રમાણે કહી દઈએ એ નેગેટિવ અથવા પોઝિટિવ આયન સ્વરૂપે તમે અંદર જમીનમાંથી વનસ્પતિ એબ્સોર્બ કરશે અને પોતાની ચયાપચય ક્રિયાઓમાં યુટિલાઇઝ કરશે. જોઈએ જે જાણવા જેવી વસ્તુ છે તે કે ક્યાં કામ લાગશે, તો કે આ વિવિધ કાર્યને આધારે આવશ્યક ખનિજ તત્વ ના શું કે કાર્યને આધારે એને ચાર જૂથની અંદર વહેંચણી કરી છે. શેના આધારે? કાર્યને આધારે ચાર જૂથની અંદર વહેંચણી કરી છે. કોષોના રચનાત્મક તત્વો, કોષોના નિર્માણ માટે જરૂરી એ ઘટકો છે. ઇન શોર્ટ, એ રચનાત્મક કાર્ય માટે ઉપયોગી થઈ પડશે. બીજું તમે જાણો છો ઉર્જા સંબંધિત ડિયર, એટલે તમને પણ ખ્યાલ છે ATP ના સંદર્ભમાં વાત ચાલે છે. તમે આગળ તમે રચનાત્મક કોષોની રચના
હવે તમને એમ થશે કે સર શું આ વાત કર્યા કરો, તો કે તમારી પાસે આંખમાં વાળનું નોલેજ બહુ સારું હોય ને તો કોઈ તકલીફ નહીં આવે. એટલે તો કે તમે જાણો છો કોષરસ પટલ, તો કે તરત તમે કહેશો કે સર દ્વિસ્તરીય લિપિડ વત્તા પ્રોટીન. તો લિપિડ શેના પર સર? એ પણ નોર્મલાઇઝેશનની અંદર છે કે ચોક્કસ ટકા. આ પ્રોટીન શેના પર? તો કે સર એમિનો એસિડનો બદલો. એમિનો એસિડ શેના પર? તો કે સર સીએચઓ ઘટકો છે. લિપિડ? તો કે સર સેમ આ જ બધા ઘટકો. તો આ ઘટકો એ વનસ્પતિ મેળવે ક્યાં? તો કે સર જમીનમાં. અને એ ખનિજ પોષક તત્વો દ્વારા એ પોતાનું દેહ બનાવે. આપણે એનો ઉપયોગ કરીએ, આપણે આપણા દેહી ઘટકોનું નિર્માણ કરીએ, તો કહે છે કે વનસ્પતિ ખનિજ પોષક તત્વ કઈ રીતે કામ લાગે માટે વસ્તુ જરૂરી છે. અને બીજું પણ ખ્યાલ છે, અને એના બદલ તો બધું અધૂરું છે કે પ્લાન્ટ ગમે એટલો મોટો થાય એના પર પુષ્પો ઉદભવ નહીં આવે તો તમે બીજની જે અપેક્ષા કે ફળની અપેક્ષા રાખો એ પરિપૂર્ણ થતી નથી. સો ઇટ ઇઝ વેરી કેરફુલ ફોર યુ, અને તે જરૂરી છે. ત્યાર પછી એ ચોક્કસ પ્રકારના કોષોની અંદર આ જે મેઇન છે તે પણ તમે જાણો છો અને આ શબ્દથી પરિચયમાં છો. અધ્યાયમાં લેસનમાં સર ચલાવ્યો છે આશ્રુતિ સંબંધિત જે પણ ઘટનાઓ છે એ આશ્રુતિ સંબંધિત ઘટનાઓ માટે શું આ વસ્તુ જરૂરી છે. શું? તો કે આયન તમને ખબર જ છે ચોક્કસ પ્રકાર K1 પ્લસ આયનો સિદ્ધાંત વાયુ ખુલવા અને બંધ થવાની ક્રિયા માટે જરૂરી છે. પોટેશિયમ એ પણ જરૂરી છે. જ્યારે આપણે એના બધાના વપરાયમાં ટચ લઈશું ત્યારે તમને એનો ખ્યાલ આવવા લાગશે. તમારી પાસે જે આવશ્યક પોષક તત્વો છે એ પણ વિશિષ્ટ આપણને ઉપયોગી છે અને ખાસ્સા એના ઉપયોગ જે છે તે હું અત્યારે રીડિંગમાં લઈ રહ્યો છું. આ તો છે આની અંદર જ વધારે એડ કરું છું. અને કોષરસ પટલની પ્રવેશતા માટે જરૂરી છે. કોષો એ અંદર આશુદ્ધિની સાધતા માટે જરૂરી છે. તમને આ એક વર્ડથી નવો પરિચય આપી દઉં. ઇટ ઇઝ ETS. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ETS? ઇટ ઇઝ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. ત્યાર પછી તમને બફર ક્રિયાવિધિ માટે પણ જરૂરી છે. ત્યાર પછી તમને ક્રિયાશીલતા માટે પણ જરૂરી છે. અને આ બધા ચોક્કસ પ્રકારના જે ખનિજ પોષક તત્વો છે માપદંડ બાદ એક ઓવરવ્યૂ આપ્યો કે વનસ્પતિને એ કઈ રીતે જરૂરી છે. પછી આપણે પર્ટિક્યુલર શું લઈશું? પર્ટિક્યુલર ખનિજ પોષક તત્વ દ્વારા એની શરૂઆત કરીશું જેથી આપણને મદદ મળી રહે, આપણને સમજ મળી રહે. આપણે સૌથી પહેલાં ગૃહ પોષક તત્વ શું? નાઇટ્રોજન. અને ત્યાર પછી ફોસ્ફરસ જે ક્રમ આપ્યા છે એ પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીશું જેથી એની સમજ સ્પષ્ટ થઈ જાય. બીજી એક વસ્તુ કે આવા ચોક્કસ પ્રકારના ઘટકો તે જોવા જેવી વાત કે ઉત્સેજકોની જે વાત હશે એની અંદર તમને ખ્યાલ છે કે તમારે રુબિસ્કો 13મા લેસનમાં આવશે. રુબિસ્કો રિબ્યુલોઝ બાય ફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ. બીજો એક આવશે PEPAs ફોસ્ફોઇનોલ પાયરેટ. એ પણ અહીંયા જરૂરી છે. ચોક્કસ પ્રકારના ઉત્સેજકો ચોક્કસ Zn2+ આલ્કોહોલિક ડિહાઇડ્રેશનની પ્રક્રિયા માટે મોલેક્યુલર ચયાપચયની પ્રક્રિયાઓ માટે તમારી પાસે ચોક્કસ પ્રકારના પોઈન્ટ્સ 1, 2, 3, 4 એ આપ્યા છે જેને મેં તમારી સામે રજૂ કર્યા કે ચોક્કસ ખનિજ પોષક તત્વોનું વાયુ સ્વરૂપે છે. બીજા જે છે ઉર્જાના સંદર્ભમાં જરૂરી છે. બીજા જે છે ઉત્સેચકીય ઘટકો તરીકે ઓળખાય છે. છેલ્લા જે છે એ આ સિદ્ધિ સાથે સંકળાયેલા છે. લખ્યું છે તે પ્રમાણે પોટેશિયમ તો એ થોડી વાર આવવા માટે આપણે બહુ જ અંદર ગયા નથી. અને ત્યાર પછી આપણે હવે ખનિજ પોષક તત્વોમાં નાઇટ્રોજનની શરૂઆત કરીશું. અને આ વસ્તુ તમારે મોડે કરવી પડે. નાઇટ્રોજનની અગત્યતા તમે ફોસ્ફરસની અગત્યતા કે પોટેશિયમની અગત્યતા કે અન્ય કોઈ ખનિજ પોષક તત્વની અગત્યતામાં રીડિંગ કરવા જાઓ તો ડિયર એકબીજામાં મિક્સ થવાની 100% ચાન્સીસ છે. તમારે એને એવરીડે એક વાર રીડ કરવું જ પડશે તો જ એ ખનિજ પોષક તત્વની અગત્યતા તમે શીખી શકશો. સારી બાબત એ છે કે તમને દરેકે દરેકની ઉણપ અથવા તો ત્રુટિ આપી નથી. બાકી તકલીફ થઈ જાય એ વસ્તુ છે કે અગત્યતા અને ત્રુટિ એ બધાની યાદ રાખવા જઈએ તો છેવટે તકલીફ થાય છે. સારું કોની અગત્યતા અને એકની અગત્યતા બીજામાં, બીજાની ત્રીજામાં, ત્રીજાની ચોથામાં, ચોથાની પહેલામાં આવું પણ થાય છે. સેમ ત્રુટિ જેને અસરોમાં સહેલું એટલું છે કે તમે કઈ જગ્યાએ
કામ થાય છે ભૂમિમાંથી તે ઇઝીલી જાણી શકશો. અને આપણે અને પછી હવે નાઇટ્રોજન ગુરુ પોષક તત્વ દ્વારા શરૂઆત કરશું.